હજીરાને પ્રદૂષિત કરી રહેલી કંપનીઓ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ કંપનીઓ વિરુદ્ધ હાથમાં બેનરો લઈને ધરણા કર્યા હતા. હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીના હોદ્દેદારો દ્વારા હજીરા કાંઠા વિસ્તારમાં સ્થપાયેલ ઉદ્યોગો દ્વારા હજીરા કાંઠા વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાનોને કાયમી ધોરણે રોજગારી આપવામાં વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ સાથે હજીરા કાંઠા વિસ્તારમાં સ્થપાયેલ ઉદ્યોગો દ્વારા હવા, પાણી અને જમીનમાં બેફામ ગેરકાયદેસર પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રદૂષણના કારણે હજીરા કાંઠા વિસ્તારમાં કેન્સર જેવા ભયાનક રોગોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. કંપનીઓમાં બહારથી આવતા મોટા ભારે વાહનોના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યા દિવસ અને દિવસે વધી રહી છે. આવી કંપનીઓ સામે ગ્રામજનોએ બેનરો લઈ પ્રતિક ધરણા યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જી, મારું નામ દીપકભાઈ ધનસુખભાઈ પટેલ છે. હું હાલ હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંદિરમાં પ્રમુખ તરીકે સેવા બજાવું છું. આજરોજ અમારી હજીરા કાંઠા મંદિરના ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને અમારા હજીરા મંદિરના કારોબારી સભ્યો દ્વારા અમારી હજીરા કાંઠા વિસ્તારમાં જે આવેલા મોટા મોટા ઔદ્યોગિક સમૂહમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી થઈ રહી છે, છતાં અમારા હજીરા કાંઠા વિસ્તારના શિક્ષિત બેરોજગારને કોઈ પણ જગ્યાએ કાયમી ધોરણે ભરતીમાં સ્થાન આપવામાં આવી રહ્યું નથી. અમારા હજીરા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી ભરતીઓ લાવવામાં આવી રહી છે, તો એના વિરોધમાં અમે આજરોજ અને આવતીકાલે પણ આ જ રીતે મૌનવ્રત રહી બેનર લઈ અમે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છીએ. જો અમારા હજીરા વિસ્તારના શિક્ષિત બેરોજગારને કાયમી ધોરણે રોજગારી આપવામાં નહીં આવશે તો અમે આગામી ધોરણે રોડ પર ઉતરીશું અને જરૂર પડીએ તો કાયદાકીય કાર્યવાહી પણ કરીશું.